नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु गुजरात न्यूज़ पोरबंदर में। और छू तमारी साथे नेहा अटारा। समाचारों विस्तार से शेर ते पहला नजर करिए आज नी हेडलाइंस पर। आ हेडलाइंस ना प्रायोजक छे जेवर स्वर्ण स्पर्श संपूर्णतानो। पोरबंदर में फरी खनिज चोरी धमधमी। रात्रि बाद वहीवटी तंत्र ना बड़ेश माधोपुर पंथक में दरोड़ा। पोरबंदर में पोस्ट विभाग ने घोर बेदर करी। बचत योजना की पासबुक नो 1.5 मास थी अभाव। धोराजुना ग्राम्य पंथक ना बिस्मार रस्ता प्रश्न स्थानिक उमर रोष। रस्ता नो तात्कालिक समार काम नहीं थाय तो चूंटणी बहिष्कार ने चीमकी। धारासभ्य મોઢવાડિયા ની પિતા ની સ્મૃતિ માં મેગા મેડિકલ કેમ્પ યોજાયો। વ્યસન મુક્તિ કેમ્પ માં 100થી વધુ લોકોએ વ્યસન નો કર્યો ત્યાગ। પોરબંદર વહીવટી તંત્રએ માધવપુર અને બળેશ ગામે દરોડા પાડ્યા હતા, જેમાં માધવપુર માંથી 3 અને બળેશ ગામ માંથી 1 ગેરકાયદેસર ખાણ સાથે લાખો નો મુદ્દા માલ ઝડપાયો છે। ત્યારે વહીવટી તંત્રના આ દરોડાના પગલે ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા અગાઉ રાત્રિ બાદ હવે માધવપુર અને બળેશ ગામે ગેરકાયદેસર ખાણોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં માધવપુરથી 3 અને બળેશ ગામેથી 1 ગેરકાયદેસર ખાણ ઝડપાઈ હોવાનું જાણવા મળે છે। ખાણ ખનિજ વિભાગને ઊંઘતું રાખી વધુ એક વખત તંત્રએ દરોડા પાડતા અને ખનિજ ચોરી ઝડપાઈ છે, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે। તો આ દરોડામાં ચક્રડી સહિત લાખોના મુદ્દા માલ પણ પકડાયો હોવાનું જાણવા મળે છે। તહેવાર બાદ હાલ ખનિજ ચોરો સક્રિય થયા છે, ત્યારે તંત્ર દ્વારા ચેકિંગ અને દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી। બીજી તરફ તંત્ર દ્વારા પણ હજુ દરોડાનો દોર યથાવત રાખવામાં આવશે તેવું જાણવા મળે છે। જોકે કુલ કેટલો મુદ્દામાલ પકડાયો છે અને તેના સર્વે સહિતની કામગીરી હજુ ચાલુ હોવાથી વિધિવત રીતે દરોડાની વિગત જાહેર કરવામાં આવતી નથી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં એક મંદિર પાસે યુવાન પર ઝેરી માખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેમાં તે યુવાન નીચે પટકાઈ જતા ઈજા પહોંચી હતી, ત્યારે યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના છાયા જડેશ્વર સોસાયટીમાં રહેતો ગોહેલપ્રીત ઉમેશભાઈ નામનો યુવાન એ વિસ્તારમાં આવેલા ચોળિયા હનુમાન મંદિરની ધ્વજા સરખી કરવા શિખર પર ગયો હતો, ત્યારે ત્યાં ઝેરી માખીના ઝુંડે આ યુવાન પર હુમલો કર્યો હતો, જેથી યુવાન નીચે પટકાયો હતો, જેથી તેના પગના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે નાની બચત યોજનાઓ માટેની પાસબુક છેલ્લા 1.5 માસથી ખલાસ છે, જે અંગે નાની બચતના એજન્ટોએ રજૂઆત કરી હતી। જોકે હજુ 1.5 માસ બાદ પાસબુક આવશે તેવો જવાબ મળતા એજન્ટો મુશ્કેલીમાં મુકાયા છે। પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો સરકારની વિવિધ યોજનાઓમાં રોકાણ કરતા હોય છે। વ્યાજદર સારા હોવા ઉપરાંત સરકારી હોવાથી લોકોને વધુ વિશ્વાસ હોવાના કારણે લોકો પોતાની મરણમૂડીની રકમનું પણ અહીંની વિવિધ યોજનાઓમાં રોકાણ કરે છે, પરંતુ રોકાણ કર્યા બાદ તેઓને પાસબુક મળતી નથી। આ અંગે નાની બચત એજન્ટો દ્વારા પોસ્ટમાસ્ટરને રજૂઆત કરતા અન્ય શહેરોમાં પણ પાસબુક ખલાસ થઈ છે અને હજુ 1.5 માસ બાદ પાસબુક આવશે તેવો જવાબ મળે છે। નાની બચત એસોસિએશન પોરબંદર તરફથી હું હિતેશ દત્તાણી। પોરબંદર પોસ્ટ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમય થયા, આશરે 1 થી 1.5 મહિના થયા, રોકાણકર્તાઓ જે રોકાણ કરે છે એમનો રોકાણ પ્રત્યે સરકારમાં અતૂટ વિશ્વાસ છે, એના કારણે અને વ્યાજના દરોને કારણે વધુ વ્યાજદર છે, એના કારણે અનેક રોકાણકારો પોતાની જીવન જરૂરિયાતની બચતો અહીં પોસ્ટ ઓફિસમાં કરે છે। એમને જે પાસબુક મળવી જોઈએ એ છેલ્લા 1 થી 1.5 મહિના થયા મળતી નથી, અને પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરવામાં આવ્યો, એમને પણ ત્યાં રજૂઆત કરેલ છે ઉપર લેવલે, અને અમે પણ ફોન દ્વારા માહિતી મેળવી છે રાજકોટ અને અમદાવાદથી, તો હજુ પણ 1 થી 1.5 મહિનો સમય નીકળી જશે એવું એમનું જણાવવું છે। અત્યારે નાના રોકાણકર્તાઓ રોકાણ કરે છે એમને પાસબુક સામાન્ય રીતે પહેલે કે 1-2 દિવસમાં અમે લોકો આપી દઈએ છીએ, એના બદલે એમને 1 થી 1.5 મહિનાથી પાસબુક મળી નથી, અને હજુ પણ 1 થી 1.5 મહિનાથી પાસબુક મળશે નહીં। આથી એમને પાસબુક ન આપીએ તો એમનો રોકાણ પ્રત્યેનો જે અમારા તરફનો વિશ્વાસ હોય છે એ ઉડી જાય છે, કારણ કે ઘણા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં ઘણી મૂડીઓ એમની ગુમાવી છે લોકોએ, તો
તો એમનો વિશ્વાસ પોસ્ટ ઓફિસના રોકાણમાં જ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમમાં. અને એમાં પણ જો એમને પાસબુક ના મળે તો એમનો વિશ્વાસ ઉડી જાય છે, એમને રોકાણ કરતા અચકાય છે. હાલ પાસબુક નહીં મળતી હોવાથી નાની બચત એજન્ટોને પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે પાસબુક ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ડાક સેવકોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને કારણે હડતાલ શરૂ કરતા અનેક કામગીરી ખોરવાઈ ગઈ છે. સમગ્ર દેશમાં ઓઇલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા 8 કલાક નોકરી આપવી, ઇન્ક્રીમેન્ટ લાગુ કરવું, નિવૃત્તિ સમયગાળામાં 5 લાખ ગ્રેચ્યુઇટી આપવી, મેડિકલ ફેસિલિટી 5 લાખ આપવી, ટાર્ગેટ બાબતે માનસિક દબાણ ન કરવું સહિતની વિવિધ માંગણીઓને લઈને અનેક વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. પરંતુ આ ગ્રામીણ ડાક સેવકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન થતાં હડતાલ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના પણ 100થી વધુ ગ્રામ્ય ડાક સેવકો આ હડતાલમાં જોડાયા છે. અનાજથી ગ્રામીણ ડાક સેવકોએ તમામ કામ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જોકે પોરબંદર જિલ્લામાં ગ્રામીણ ડાક સેવકો હડતાલ કરતા અને પાર્સલો, રજીસ્ટર રેડી અને મની ઓર્ડર સહિતના સરકારી દસ્તાવેજની નોટિસ સહિતના જરૂરી દસ્તાવેજો સમયસર પહોંચતા નથી. અમારી માગણીની જે 12/24/36 નોકરી પ્રમાણે ઇન્ક્રીમેન્ટ, નિવૃત્ત સમયે 5 લાખની ગ્રેજ્યુટી, મેડિકલ ફેસિલિટી, જીએસના ટાર્ગેટો માટેની જે દબાણ હતું તે દૂર કરે તેવી સરકારશ્રી અમારી માગણી છે. અને અચોક્કસ મુદતની અમે હડતાલ રાખેલ છે. જ્યાં સુધી શ્રી કૃષ્ણના આદેશ, અમારા દિલના આદેશ મુજબ જે હડતાલ ત્યારે અમે. પોરબંદર જિલ્લામાં પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાય યોજના હેઠળ 15,000 લાભાર્થીઓ પણ આ હડતાળની અસર પડશે એવું જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પાલાના ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ અપાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને પોરબંદર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અન્વયે પોરબંદર ખાતે પાલાના ચોકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર લાખાણી, એસપી ભગીરથસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી વગેરેએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું સૌએ કુતૂહલપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની હેઠળ કૃષિ વિભાગ, સખી મંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકાર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનો પ્રારંભ થયેલ છે. પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં માનનીય કલેક્ટર શ્રી કેડી લાખાણી સાહેબ, એસપી સાહેબ અને નગરપાલિકાના કાઉન્સિલર ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં પાલાના ચોકમાં આ રથનો શોભાયાત્રા રથની નીકળેલી અને એમનું સ્વાગત કરવામાં આવેલ હતું. અને અનેક લાભાર્થીઓએ ત્યાં લાભ લીધેલ છે. અને આ વિકસિત ભારતના યાત્રાના રથનો હેતુ એ છે કે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જે યોજનાઓ છે એના લાભ પહોંચે. જેવી રીતે આયુષ્યમાન ભારત હોય, મુદ્રા લોન હોય, આવાસ યોજના હોય, અનેક લાભાર્થીઓએ આજે પાલાના ચોકમાં એ લાભ લીધેલ છે. અને આજના કાર્યક્રમમાં આ રથ બપોરે ઝુંબેલી વિસ્તારમાં આવવાનો છે, તો ત્યાંના પણ સૌ નાગરિકોને પણ વિનંતી છે કે ત્યાં પણ આ લાભ લઈએ. અને આ જ્યારે રથ હોય ત્યારે તો લાભાર્થીઓ લાભ લઈએ, અને કદાચ માનો કે રહી ગયા હોય તો તે કચેરીનો સંપર્ક સાંધી અને ત્યાં પણ આ ફોર્મ ભરાય છે અને અવશ્ય લાભ લઈએ. અને આવતીકાલે 13 તારીખે બપોરે 11 થી 1 અહીંયા કામદાર ચોક કડિયા પ્લોટ એરિયામાં પણ આ રથની યાત્રા છે. અને બપોરના 3 થી 6 છાયા ચોકી છાયા
નગરપાલિકા વિસ્તારની જે ઓફિસ છે છાયા નગરપાલિકા, ત્યાં આ રથનું સ્વાગત થશે અને ત્યાં પણ બધા લાભાર્થીઓ માટેના ટેબલો હશે અને લોકોને મદદ કરશે. તો પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારના સૌ જિલ્લાના નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ લોકો આ સરકારી યોજનાનો લાભ લે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે છેવાડાના માનવીની ચિંતા કરી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ લઈ આવે છે, તો એના દરેક નાગરિક એનો લાભ લે. અને પોરબંદર જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખીરિયા સાહેબ, માનનીય સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક સાહેબ, માનનીય સંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા સાહેબ અને જિલ્લાના પાર્ટીના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે પણ આ બધા જ નાગરિકોને આવાહન કર્યું છે કે વધુમાં વધુ લાભ લે અને આ કાર્યક્રમને શુભેચ્છાઓ આપી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. પોરબંદર જિલ્લામાં આવતીકાલે તારીખ 13 ડિસેમ્બર 2023ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સવારે 11 કલાકે કડિયા પ્લોટ કામદાર ચોક ખાતે તથા બપોરે 3 કલાકે છાયા બ્રાન્ચ ઓફિસ ફુવારા પાસે છાયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, હેલ્થ ચેકઅપ, પીએમ સ્વનિધિ યોજના, આધાર કાર્ડ, જનધન યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ શહેરીજનો લઈ શકશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ લેવા પણ પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં આવેલા એક શૌચાલય બંધ હાલતમાં છે. ત્યારે આ બંધ શૌચાલય તાત્કાલિક શરૂ કરવામાં આવે તો આસપાસના વેપારીઓ તેમજ પોસ્ટ ઓફિસ ખાતે આવતા અરજદારો લાભ મળી શકે છે. પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત અનેક શૌચાલય આવેલા છે. આ શૌચાલયનો અનેક લોકો દિવસ દરમિયાન લાભ લેતા હોય છે. ત્યારે પોરબંદરના રામટેકરી વિસ્તારમાં તાજેતરમાં શરૂ થયેલ પોસ્ટ ઓફિસ પાસેની ગલીમાં પણ પાલિકા સંચાલિત શૌચાલય આવેલા છે. આ જાહેર શૌચાલયનું પાલિકા દ્વારા રિનોવેશન પણ કર્યું છે, પરંતુ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લીધે આ વિસ્તારમાં રહેલ વેપારીઓ તેમજ અહીં તાજેતરમાં શરૂ થયેલ પોસ્ટ ઓફિસ ખાતે આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ શૌચાલય તાત્કાલિક શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. હું લલિત નટવરલાલ ત્રિવેદી, પોસ્ટ ઓફિસ એજન્ટ છું અને રામટેકરી વિસ્તારમાં આવેલું આ એક જનરલ શૌચાલય છે. એ પોસ્ટ ઓફિસની નજીક છે. માણસો અને આવક જાવક, રોજના માણસો કેટલા બધા આવક જાવક થાય છે, તો આ શૌચાલય ચાલુ છે પણ બંધ હાલતમાં છે. તો જે ચાલુ થઈ જાય તો જનરલ પબ્લિકને આડુંઅડું ન જવું પડે અને ઘણા બધા માણસોને અહીંથી રાહત રહે એમ, અને આવી રીતે કરી દે નગરપાલિકા, તો એના માટે અમે ધ્યાનમાં લેવું જણાવીએ છીએ. હાલ આ શૌચાલય બંધ હોવાથી આવા તત્વોનો અડિંગો બની ગયો છે, ત્યારે વહેલી તકે આ શૌચાલય શરૂ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયાના 52મા શહીદ વંદના સમારોહનું આયોજન ભાવસિટી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. 13 ડિસેમ્બરના આયોજિત આ કાર્યક્રમમાં પ્રાંસલાના ધર્મબંધુજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકોને પણ હાજર રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. 13મી ડિસેમ્બર અને 1971ના રોજ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ હતું, આ યુદ્ધની અંદર 90,000 જેટલા યુદ્ધ કેદીઓ પકડાયા હતા અને એશિયાની ભૂગોળ બદલી અને પાકિસ્તાનના 2 ટુકડા એ વખતે થયા હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આગેવાની નીચે યુદ્ધ થયું અને એશિયાની આખી ભૂગોળ બદલાઈ ગઈ. આ યુદ્ધની અંદર પોરબંદર જિલ્લાનો મોઢવાડા ગામનો એક દૂધમલિયો જવાન, જે હાઈલી એજ્યુકેટેડ હતો, સેકન્ડ લેફ્ટનન્ટ ને ઇન્ડિયન મિલિટરી સર્વિસની જેને પરીક્ષા પાસ કરી હતી ને ખૂબ એની તેજસ્વી કારકિર્દી હતી, એ 13મી ડિસેમ્બરના રોજ એ શહીદ થઈ ગયો. એ આપણા વિસ્તારના પનોતા પુત્ર છે. એમની 13મી ડિસેમ્બરના રોજ 52મી પુણ્યતિથિ છે, તો આ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન એસટી ડેપોની બાજુમાં શહીદ નાગાર્જુન સિસોદિયા બાગ છે એની સામે ત્યાં ફુલહાર કરી અને સામે ભાવસિંહજીના પટાંગણની અંદર શ્રદ્ધાંજલિ સમારોહ રાખેલો છે. આ શ્રદ્ધાંજલિ સમારોહની અંદર રાષ્ટ્રીય સંત રાષ્ટ્રવાળા ધર્મબંધુજી મહારાજ,
એ પ્રવચન આપવાના છે. તો પોરબંદરના અને આજુબાજુની દેશપ્રેમી જનતાઓને આ શ્રદ્ધાંજલિ સમારોહમાં આવી અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એક રાષ્ટ્રીય સંતનું ધર્મબંધુજીનું પ્રવચનનો લાભ લેવા માટે પોરબંદરની દેશપ્રેમી જનતાને હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું. 13 ડિસેમ્બર સાંજના 4 વાગ્યે બુધવારના રોજ ભાવસિંહ હાઈસ્કૂલ પટાગણ. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિએ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યસન મુક્તિ સહિતના કાર્યક્રમો હાથ ધરાયા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાના પિતા શ્રી સ્વર્ગસ્થ દેવાભાઈ ઉગાભાઈ મોઢવાડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મોઢવાડા ગામ ખાતે આ કેમ્પ યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ સ્વર્ગસ્થ દેવાભાઈ ઉગાભાઈ મોઢવાડિયાના પુત્ર નાગાભાઈ તેમજ દુદાભાઈ અને સ્વર્ગસ્થ સુરાભાઈ ઉગાભાઈ મોઢવાડિયાના પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેવા આપનાર ડોક્ટરોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ તકે રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેમના પરિવાર દ્વારા આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરીને તેમના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ તકે દારૂ, તમાકુ, સિગરેટ અને પાન માવા સહિતના વ્યસનોની મુક્તિ માટે પણ મહેમદાબાદથી આયુર્વેદિક હોસ્પિટલની ખાસ ટીમ આવી હતી. મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ દેવા બાપાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. આજની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે અહીંયા મોઢવાડા મુકામે લીલભાઈ માતાજીના પટાંગણની અંદર એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. આ મેગા મેડિકલ કેમ્પની અંદર આંખના દર્દીઓને તપાસશે ડૉક્ટરો અને જરૂરી જે લોકો હશે એને સર્જરી પોરબંદર ભાવસિંહ હોસ્પિટલમાં તારીખ આપી અને કરી આપવામાં આવશે. એ સિવાય દાંતના વિભાગવાળા એવા છે અને દાંતના હેડઓફિસ ડિપાર્ટમેન્ટ સહિત બધા દાંતનું પણ સ્ક્રીનિંગ કરે છે અને તમામ ફેકલ્ટીઓ અત્યારે આવી છે. સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, ચર્મરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક, સ્કીન ફિઝિશિયન સહિતના સાયકાટ્રિક સહિતના તમામ ડૉક્ટરો એવા છે. અને એ સિવાયની એક અહીંયા મહેમદાબાદથી દારૂનું વ્યસન છોડવા માટેની એક ઓરેવા હોસ્પિટલ છે એની આયુર્વેદિક ટીમ આવી છે. એ પણ અહીંયા જે વ્યસનો નથી છોડી શકતા એને મદદરૂપ થવા માટે એને પણ મહેમદાબાદથી આજે બોલાવી છે. એક રાજકોટથી પ્રખ્યાત દંતવૈદ્ય હતા જે લાભશંકર શુક્લા, એના સુપુત્ર ડૉક્ટર પુલિત શુક્લા પણ જળંધર પદ્ધતિથી જે સડેલા દાંત છે એ પીડા રહિત પદ્ધતિથી ઇન્જેક્શન આપ્યા વગર રિમૂવ કરે છે, એ પણ અહીંયા ડૉક્ટર પુલિત શુક્લા પણ આવ્યા છે. એટલે આ સેવાયનો લાભ લેવા માટે અહીં આજુબાજુ ગામના અને આજુબાજુના ગામના લોકો આવ્યા છે. આયુષ્યમાન કાર્ડ માટે કઢાવવા માટે પણ લોકો આવ્યા છે અને એક નવું આભા કાર્ડ નીકળ્યું છે જેની અંદર આરોગ્ય વિશે ઇતિહાસ બધા વ્યક્તિઓનો સચવાઈ રહે, દર વર્ષે એની અંદર અપડેટ થતું રહે કે ગયા વખતે કેટલું સુગર હતું, બીપી હતું અને હાઇપરટેન્શન હતું કે શું હતું, એ બધી માહિતી એની અંદર જળવાઈ રહે એ પ્રકારનો આભા કાર્ડ કાઢવા માટે પણ અહીંયા એક ટીમ આવી છે પોરબંદરથી અને અહીંયા મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. અહીં આ સેવાયજ્ઞનું દીપ પ્રાગટ્ય કરી અને ગામના જે વડીલો હતા, જે મારા જે પિતાશ્રી સાથે સંકળાયેલા જે લોકો ગામના વડીલો હતા એને હાથે દીપ પ્રાગટ્ય કરાવી અને આ સેવાયજ્ઞ ખુલ્લો મૂકો છે. અને મને આશા છે ખાસ કરીને કે જે વ્યસનવાળા લોકો છે અહીંયા ભલે ઓછી સંખ્યામાં વ્યસન મૂકે પણ એ વ્યસન મૂકવાની શરૂઆત આ લીલભાઈ માતાજીના મંદિરના પટાંગણમાંથી થાય એવી અમે અહીંયા બધા સાથે મળી માતાજીને પણ પ્રાર્થના કરી છે. નમસ્તે, મારું નામ ડોક્ટર ખ્યાતિ પટેલ છે. અમે ઓરાવી આયુર્વેદા અમદાવાદથી આવીએ છીએ. અહીંયા વ્યસન મુક્તિનો કેમ્પનું આયોજન કરેલું છે. વ્યસન ઘણી વખત વ્યક્તિ પોતાના માટે નથી કરતો, વ્યસનના લીધે તેનું શારીરિક નુકસાન થાય છે, માનસિક નુકસાન થાય છે, આર્થિક નુકસાન અને સાથે સાથે સામાજિક નુકસાન પણ થાય છે. અમારી જે દવાઓ છે તમને શારીરિકમાં પણ મદદ કરશે, માનસિક રૂપમાં પણ મદદ કરશે. અમારી સાથે અમારા સાથ સહકારથી, ઘરડાઓના સાથ સહકારથી તમે નશામુક્ત જીવન જીવી શકો છો. જો તમારે ભવિષ્યમાં સારું જીવન જીવવું હોય, સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તમે આજે જ વ્યસન છોડો, અમે એમાં તમારી પૂરેપૂરી મદદ કરીશું. આ તકે કોંગ્રેસ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ થાનકી અને પરબતભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જે કેમ્પમાં 542 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને 100થી વધુ યુવાનોએ વ્યસનનો ત્યાગ કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
પ્લેટા તાલુકા પત્રકાર સંઘના મંત્રી ભરતભાઈ રાણપરિયાના પિતાશ્રી રામભાઈ રાણપરિયાની પ્રથમ પુણ્યતિથિ હતી, જે નિમિત્તે દિવ્યાંગ બાળકો તેમજ સંતો મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ દિવ્યજ્યોત દિવ્યાંગ શાળાને આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું। હું કિરણબેન પીઠિયા, દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા। આજ રોજ પત્રકાર તથા સેવા સંસ્થા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરિયા તથા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરિયા તથા કિરીટભાઈ રાણપરિયા તેના પિતાશ્રીની સ્વ રામજીભાઈ રાણપરિયાની વાર્ષિક પહેલી પુણ્યતિથિ નિમિત્તે આ દિવ્યાંગ સંસ્થામાં બાળકોને ભોજન તથા આજીવન તિથિ લખાવેલી છે અને દાન આપી આજીવન તિથિનું દાન આપી તથા બીજા એક તિથિના દાતા છે સરસ્વતીબેન ભાલોડિયા, એ પણ આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને આજીવન તિથિનું દાન આપે છે તથા સ્વામિનારાયણ સંતો શ્રી ખીરસરાવાળા તથા ઉથલાવદરવાળા મંદિરના સંતો શ્રી હાજરી આપી અને આશીર્વાદ આપ્યા અને આ સિવાય ઉપલેટા માજી મામલતદાર સાહેબ પણ આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને હાજરી આપેલી હતી। આ તરકે આ સંસ્થાના કિરણબેન પીઠિયાનો પણ તે દિવસે જન્મદિવસ અને ભરતભાઈ રાણપરિયાના પપ્પાની પુણ્યતિથિ અને જે સ્વામી આવ્યા હતા તેનો પણ બર્થડે આ સંસ્થાની દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવેલી હતી અને આથી આ સંસ્થાને મારે આજીવન તિથિના ધોરણે શરૂ કરેલ છે, અમે આ સંસ્થામાં શરૂ કરેલ છે, તો તેમાં આપ લોકોને પણ આજીવન તિથિના દાતા બની આ ભૂલકાઓને સેવા અર્પણ કરી અને આ તકે ઉપલેટાના સામાજિક લોકો, અગ્રણી લોકો, ગ્રામજનો આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકોની સંસ્થામાં હાજરી આપેલી અને ભરતભાઈ રાણપરિયા અને કિરીટભાઈ રાણપરિયા વતી બધાને શુભેચ્છા। ધોરાજીથી ભોર ગામડા તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહ્યા છે, ત્યારે તાકીદે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। ધોરાજીથી ગ્રામ્ય વિસ્તારમાં થઈ ઉપલેટા તરફ જવાનો જૂનો રસ્તો અને ભોળા છાડવા વદર ભોલા ગામડા અને ચીખલિયા તરફ જવાનો 13-14 કિલોમીટરનો આ મુખ્ય માર્ગ અતિશય બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ તેમજ ખેતરે જતા ખેડૂતો આ બિસ્માર રસ્તાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે। રોડ રસ્તા વિશે શું કહેશો આપ? રોડ રસ્તા વિશે બહુ ખરાબ રસ્તો છે સાહેબ, જો હવે સરકારને વિનંતી કરીએ તો કરકો કરીએ તો બહુ સારું કહેવાય, નહીં કહેતો અમે સાધને ભાંગી જઈએ એવું છે। અમારે સાહેબ દૂધનો ધંધો અમારે કાયમી જવું હાલે નહીં અને આ ફરજિયાતનું છે, અમારે શું કરવું, હવે ફરીને ક્યાંય જવાય એવું નથી બરાબર। તો ભગવાન માતાજી સૌને સદબુદ્ધિ દે અને સરકારને વિનંતી કરે આ રસ્તો વહેલા રિપેર કરે તો બહુ સારું કહેવાય। રસ્તો કેટલો ટાઈમ થયા ખરાબ છે અને કેવો રસ્તો છે? રસ્તો તો ઘણો ટાઈમ થયા ખરાબ છે, ખરાબ એ બહુ છે અને આજ ધોરાજીથી અમારે ભોળા પૂગતા 10 મિનિટ થાય છે ને બદલે 1.25 કલાક થાય છે, તો ધ્યાન ન રાખીએ તો અમારું સાધને ઊંધું પડી જાય રિક્ષા અને ખાપિયા તૂટવાની ભેતી રહી છે, આમાં કોઈ હિસાબે હાલે એવું જ નથી સાહેબ, આ તો ધરાધરા રાખીએ ફરજિયાત છે, ક્યાં જવું, હાલો દૂધ તો કંઈ પડ્યું રહેવા દેવું નથી। આપનું નામ અને રસ્તા વિશે શું વિકલ્પ આપશો? મારું નામ રજનીકાંત બગડા, મારું મૂળ ગામ ચીખલિયા, આઠફોડથી માંડીને ભોળાના પાટિયા સુધી રસ્તો સાવ બિસ્માર છે બરાબર છે। બીજા નંબરમાં એવું કેવું છે કે મારું રોજનું અપડાઉન છે, અહીંયા મારે રોજ ધોરાજી જવાનું છે અને રસ્તામાં એવા એટલા બધા ખાડા છે કે 1.25-1.5 ફૂટ જેવા ખાડા છે। આજથી 4 વર્ષ પહેલાં આ રસ્તો મંજૂર થઈ ગયેલ છે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અને બીજા નંબરમાં દર્દીઓ પણ હેરાન થાય છે, 108 આવે ત્યારે રસ્તામાં જ પણ પ્રેગ્નન્ટ જે કે આપણે શું કહેવાય, હા પ્રેગ્નન્ટ મહિલાઓ હોય તે રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે એવી પોઝિશન થઈ જાય છે।
કેવી આવાજાવામાં કેવી હાલાકી થઈ છે, કેટલા કિલોમીટરનો રસ્તો છે, આવાજાવામાં કેટલી, આપણે આઠપોડીથી માંડીને ધોરાજી સુધીમાં 17 કિલોમીટર જેવું થાય છે, બરાબર છે, તે હાવ બિસ્માર રસ્તો છે. કેટલી વાર લાગે આવાજાવામાં? આપણે આઠપોડીથી ધોરાજી જવા માટે 1 કલાકથી પણ વધારે થઈ જાય. મારું નામ ટીલાળા સમીરભાઈ જયંતિભાઈ છે. હાલમાં હું ઘોડા ગ્રામનો ઉપસરપંચ છું. અમે અત્યારે આ રસ્તા બાબતે 2 થી 3 વખત આવેદન આપેલ છે. અમારા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાને તથા અમારા રાજકોટ જિલ્લાના સાંસદ ધડુક સાહેબને, છતાં આ લોકો આના વિશે કાંઈ નક્કર પગલાં લેતા નથી. અને અવારનવાર અમારા રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે અત્યારે અમારે જવું આવવું બહુ મુશ્કેલ છે અને અવારનવાર એક્સિડન્ટના ભય રહે છે. રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત તો અતિ બિસ્માર હાલત છે. અત્યારે અમારા ગામમાં છે ને કોઈ વાહનવાળો આવવા જવા માટે તૈયાર નથી. અત્યારે અમારે દવાખાનાના પ્રોબ્લેમ એટલા છે કે કોઈ દર્દીને ધોરાજી લઈ જવો હોય દવાખાને તો કોઈ વાહનવાળા આવવા તૈયાર નથી. શું કહેશો તમે? રજૂઆત કરી આરએનબી વિભાગને? આરએનબી વિભાગને પણ અમે રજૂઆત કરી છે અને અમારા પ્રયત્નો એવા છે કે તાકીદે જલ્દીથી જલ્દી આ રોડને મરમ્મત કરવા અથવા તો નવો બનાવવાની રજૂઆત છે. શું કહેશો? આરએનબીને રજૂઆત કરી આરએનબી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? આરએનબી દ્વારા તો આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે, તમારો રોડ મંજૂર થઈ ગયો છે, ગ્રાન્ટી મંજૂર થઈ ગઈ છે, છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કેટલા કિલોમીટરનો રસ્તો ક્યાં ક્યાં ગામનો ખરાબ? હા, અમારે 4 ગામનો રસ્તો, ધોરાજીથી ઉપલેટાનો જોડતો રસ્તો છે, 4 ગામ આવે છે, ભોળા, છાડવદર, ભોલગામડા અને ચીખલિયા. અમે 4 ગામના સરપંચો, ઉપસરપંચો અને પંચાયતના સદસ્ય 2-3 વખત આવેદન આપ્યું છે આ રોડ બાબતે, છતાં આના વિશે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. મારું નામ પ્રવીણભાઈ હિરીભાઈ હિરપરા, ગામ ભોળા. અમારા ગામનો રસ્તો ઘણી વખત રિક્વેસ્ટ કરવા છતાં સરકારે, ગવર્મેન્ટે કાંઈ ધ્યાન નથી દીધું અને અત્યારે એવી હાલત, ખરાબ હાલતમાં છે કે સામાન્ય એમ્બ્યુલન્સ તો ઠીક, સામાન્ય વાહન પણ નથી હાલી શકે. એમ્બ્યુલન્સ તો આખી હોય તો ગરીબ બીમાર માણસ કે લઈ જવો હોય તો પોતે એમ નથી. ઘોડા, છાડવાવદર, ભોલગામડા, ચીખલિયા, આઠપોડી સુધી તંત્રને રજૂઆત કરી તમે? ઘણી વખત રજૂઆત કરી છે. રજૂઆત કરવા છતાં પણ રસ્તો થતો નથી? ના ના, નથી થતો રસ્તો. ઘણી વખત રજૂઆત કરી પણ હજી રસ્તો. શું કહે છે તંત્ર વાળા? તંત્ર વાળા એમ કે કોન્ટ્રાક્ટ ઉપાડતો નથી કોઈ. કેવી મુશ્કેલી? મુશ્કેલી એટલે આમાં કઈ ઘટતી નથી, મુશ્કેલી તો ખરાબ જ છે કે બીમાર માણસ લઈ જવું હોય તો લે પોતે એમ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિક તંત્રથી લઈને સાંસદ અને ધારાસભ્ય સુધીને આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ રાજકીય વ્યક્તિઓ માત્ર વચનો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ત્યારે જો વહેલી તકે આ રસ્તાનું સમારકામ નહીં થાય તો આગામી ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારાય છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવ શહેરમાં અવારનવાર વરલી મટકાનો જુગાર ઝડપાય છે, ત્યારે સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી સાગર ગીરધર સોલંકી નામના શખ્સને વરલી મટકાના આંકડાનો જુગાર રમડતા પોલીસે ઝડપી લીધો હતો અને તેની પાસેથી 1,630 રૂપિયા રોકડા તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું. પોરબંદરમાં અનેક મહિલાઓ પણ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી જોવા મળે છે, ત્યારે પોલીસે જુબેલી અને છાયા વિસ્તારમાં 2 મહિલાના ઘરેથી દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં સદામ સોસાયટીમાં દેશી દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે કમલાબાગ પોલીસે યાસ્મીનબેન યુસુફ મીરા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી દેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અન્ય એક બનાવમાં જુબેલી ગુરુકુળ ગેટ પાસે રહેતા રતનબેન વિનોદ ઝાલા નામની મહિલાના રહેણાંક મકાનમાં પણ પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી પણ દેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
તો બીજી તરફ બરડા પંથકમાં પણ દેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, ત્યારે બગવદર પોલીસે ભૂમિયાવદર ગામે ખીમા દુદા કારાવદરાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર શહેરમાં હાલ અનેક બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા SSC ગેટથી શામ વિસ્તાર તરફ જતા રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. પોરબંદર શહેરમાં SSC ગેટથી છાયા વિસ્તાર તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળતો હતો, જેને કારણે અકસ્માતો પણ સર્જાતા હતા. ત્યારે આ રસ્તા અંગે સ્થાનિકોની રજૂઆત બાદ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂંટી અને છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કુટી સહિતના અગ્રણીઓએ સ્થળ પર ઉપસ્થિત રહી ડામર પાથરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ITI ખાતે તારીખ 13 ડિસેમ્બરના બુધવારના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક નોકરીદાતા SBI લાઈફ ઇન્સ્યોરન્સ પોરબંદર તથા LIC ઓફ ઇન્ડિયા સહિત કંપનીઓ હાજર રહેશે અને વિવિધ લાયકાત મુજબ અલગ અલગ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જોતા જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ફરી ખનીજ ચોરી ધમધમી. રાત્રી બાદ વહીવટીતંત્રના બળે જ માધવપુર પંથકમાં દરોડા. પોરબંદરમાં પોસ્ટ વિભાગની ઘોર બેદરકારી. બચત યોજનાની પાસબુકનો 1.5 માસથી અભાવ. ધોરાજીના ગ્રામ્ય પંથકના બિસ્માર રસ્તા પ્રશ્ને સ્થાનિકોમાં રોષ. રસ્તાનો તાત્કાલિક સમારકામ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. ધારાસભ્ય મોઢવાળિયાની પિતાની સ્મૃતિમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો. વ્યસન મુક્તિ કેમ્પમાં 100થી વધુ લોકોએ વ્યસનનો કર્યો ત્યાગ. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.